અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। वापीनी जनसेवा हॉस्पिटल में आगामी तारीख 6 सप्टेम्बर थी 30 सप्टेम्बर सुधी मफत कोविड हेल्थ फिटनेस कैम्पनु आयोजन करवामां आवनार छे। वापीमां जनसेवा हॉस्पिटल में मफत कोविड हेल्थ फिटनेस कैम्पनु आयोजन थवा जई रह्यु छे। श्रेयस मेडिकल केर संचालित जनसेवा हॉस्पिटल छेल्ला 27 वर्षथी तमाम समुदायोना खास करीने गरीब अने मध्यम वर्गना लोकोने सेवामां अडीखम ऊभुं रह्यु छे અને રાહતદની આરોગ્ય સેવા પણ આપી છે। કોરોનાના કાળ પહેલા તબક્કામાં 1400 દર્દીઓની સારવાર કરીને 95% રિકવરી સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી હોસ્પિટલે સેકન્ડ વેવમાં 590 દર્દીઓને 97% રહેવા પામ્યા છે। કોવિડમાં જનસેવા હોસ્પિટલની ઉત્કૃષ્ટ સેવાને જોઈને દાનવીરદાતાઓએ હોસ્પિટલને રૂપિયા 2.15 કરોડનું માતબર દાન આપ્યું છે, જેના થકી દર્દીઓ માટે વેન્ટિલેટર, સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ, મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ અને લિક્વિડ ઓક્સિજન ટેન્ક જેવી વિવિધ તબીબી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી। પોસ્ટ કોવિડ સ્વાસ્થ્ય સમસ્યાના દર્દીઓ માટે મફત પોસ્ટ કોવિડ ફિટનેસ કેમ્પ યોજવામાં આવનાર છે, જેમાં ECG, PFT, PB, સ્પાઇરોમીટર વગેરેનું પરીક્ષણ કરવામાં આવશે। પરિવારમાં કોઈકને પણ કોવિડ થયું હોય, કોવિડના લક્ષણો હતા, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ કે તાવ જેવા કોઈક લક્ષણો હોય તો તેનું નિરીક્ષણ કરવામાં આવશે। એના માટે આ કેમ્પ રાખવાનો આવ્યો છે। આ કેમ્પમાં આપણે ફ્રી કન્સલ્ટેશન છે, પ્રોડક્ટ ઇન્વેસ્ટિગેશન છે, રિપોર્ટ જે કરવાનો છે એ બધું ફ્રી રાખવામાં આવેલું છે, અને જો બીજા જે રિપોર્ટ છે એમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન ખાસ કરીને ફેફસાને રિલેટેડ હૃદયને લગતા છે અને ડિપ્રેશન એ બધું થતું હોય છે, એ બધું કન્સલ્ટેશન થશે, પેશન્ટને કાઉન્સેલિંગ કરવામાં આવશે, એમના રિલેટિવ છે એમને બી કાઉન્સેલિંગ કરવામાં આવશે, ન્યુટ્રિશન રિલેટેડ છે માહિતી બધી આપવામાં આવશે। કલ્પેશ પટેલ, D9 ન્યૂઝ, વાપી।